લોકો ઠંડીની સાથે બરફ વર્ષાની મજા માણવા લાખો રૂપિયા ખર્ચી જમ્મુ કાશ્મીર તેમજ કુલુ મનાલી જાય છે, પરંતુ ગુજરાતીઓ માટે માત્ર 200 થી 1000 રૂપિયા ખર્ચીને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડીની મજા માણવા ઉમટી રહ્યા છે. લોકો ઠંડી સાથે બરફ વર્ષાની મજા માણવા લાખો રૂપિયા ખર્ચી જમ્મુ કાશ્મીર તેમજ કુલુ મનાલી જાય છે, પરંતુ ગુજરાતીઓ માટે માત્ર 200 થી 1000 ખર્ચીને હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડીની મજા માણવા ઉમટી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી કે 13 અને 14 તારીખે ગાત્રો થીજાવતી ઠંડી પડશે. જોકે આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા સહિત માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બનાસકાંઠાને અડીને આવેલ રાજસ્થાનના ગિરિમથક માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં શનિવારે લઘુત્તમ તાપમાન -3 ડિગ્રીએ પહોંચી જતાં બરફની સફેદ ચાદર પથરાઈ હોય કુલુ મનાલી જેવો માહોલ સર્જાયો છે. જો કે કાતરો થીજાવતી ઠંડી વચ્ચે મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. માઉન્ટ આબુમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે બાગ બગીચા સહિત બહાર પડેલા પાણીના પાત્રોમાં બરફ જામી ગયો હતો, જ્યારે સહેલાણીઓ માટે માઉન્ટ આબુ જમ્મુ કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. શુક્રાના વાસ્યા, ZSTV બનાસકાંઠા.